મોરવાડફ તાલુકાના ખટવા ગામે આવેલ સસ્તાનાજની દુકાનમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ સામે આવતા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સસ્પેન્ડ કરાય। મોરવાડફ તાલુકાના ખટવા ગામે આવેલા સસ્તાનાજની દુકાનમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ સામે આવતા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સસ્પેન્ડ કરાય। ખટવા ગામે સસ્તાનાજની દુકાનના સંચાલક બીએ પટેલને સરકાર દ્વારા ફાળવવામાં આવેલા અનાજ તેમજ અન્ય આવશ્યક ચીજ વસ્તુઓના જથ્થા કરતા દુકાનમાંથી ઓછો જથ્થો મળી આવતા કાર્યવાહી કરાય છે। દુકાનમાંથી 122 કટ્ટા ઘઉં, 87 કટ્ટા ચોખા, 9 કટ્ટા ખાંડની ઘટ આવી છે। દુકાન સંચાલક દ્વારા ઉપરોક્ત જથ્થો બારોબાર વેચી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। ખટવા ગામે આવેલ સસ્તાનાજની દુકાનમાં સંચાલકે પોતાને મળવાપાત્ર તમામ જથ્થો ખરીદી કરી રેશન કાર્ડ ધારકોને વેચાણ ન કર્યું હોવા છતાં પણ જથ્થામાં ઘટ આવતા કરાઈ કાર્યવાહી। જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સમગ્ર મામલે ખટવા ગામમાં આવેલા દુકાનમાં રેડ કરી તપાસ હાથ ધરતા સમગ્ર મામલો સામે આવ્યો છે। દુકાનદારને ફાળવવામાં આવેલા જથ્થા તેમજ તેનું વિતરણ ન કરવા છતાં પણ જથ્થામાં ઘટ આવવા મામલે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા દુકાન સસ્પેન્ડ કરાઈ છે। ગઈકાલે પંચમહાલ જિલ્લાના મોરવાડફ તાલુકાના ખાટવા ગામે આવેલ વ્યાજબી ભાવની એટલે કે રાશનની દુકાનની અમારી જિલ્લાની ટીમ અને તાલુકાની ટીમ દ્વારા આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવેલ હતી। સદરુ તપાસણી દરમિયાન દુકાનદાર શ્રી અત્રે સ્થળ પર હાજર ન હતા। ટેલિફોનિક જાણ કરી અને હાજર રહેવા જણાવતા પરંતુ તેઓ લાંબા સમય સુધી હાજર ન રહેતા પંચો રૂબરૂ બોલાવી અને સદરુ દુકાનને સીલ મારવામાં આવેલી હતી। અમોને દુકાનદાર કેમ હાજર નથી રહેલા વધુ શંકા જતા આજરોજ અમો સવારે ટીમ સાથે હાજર થઈ અને દુકાનદારને પણ હાજર રાખી અને ઓનલાઈન જે જથ્થો છે, લાઈવ સ્ટોક છે તે અને જે દુકાનમાં હાજર જથ્થો છે તે પંચો રૂબરૂ અમોએ મેળવણું કરતાં જે જથ્થાની અંદર બહુ મોટી વિસંગતતા જણાઈ આવેલ છે। જેમ કે ઘઉં છે 122 કટા, ચોખા છે 87 કટા, ખાંડ છે 9 કટા અને તેલ છે 161 પાઉચની ઘટ જણાયેલ છે। એટલે કે જથ્થો ઓછો જે છે, જથ્થો એ હાજર જથ્થો નથી, જે જથ્થો ગોડાઉનથી અહીંયા અત્રે ઇસ્યુ કરવામાં આવેલો હતો તે જથ્થો મળેલ નથી। દુકાનદાર શ્રીનો પરવાનેદાર શ્રીનો જવાબ લેતા તેઓ જણાવેલ કે આ જથ્થો છે અમોએ બારોબાર બજારની અંદર વેચાણ કરી દીધેલ છે, જેથી દુકાનદારની આ ગંભીર બેદરકારી અને ક્ષતી દાખવેલ હોય તેઓનો પરવાનો છે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ એટલે કે મોકૂફ કરવામાં આવેલ છે અને જે કાર્ડધારકો છે, કાર્ડધારકોને તેઓનો જે હાલ જે હાજર જથ્થો છે એ હાજર જથ્થોમાં કોઈ એમને પ્રતિકૂળ અસર ન પડે, જાહેર વિતરણ વ્યવસ્થાને પ્રતિકૂળ અસર ન પડે તે માટે બાજુની નજીકની દુકાનને પરવાનાને આપી અને જાહેર વિતરણ વ્યવસ્થા ચાલુ કરવામાં આવે છે। ગઈકાલે પંચમહાલ જિલ્લાના મોરવાડફ તાલુકાના ખાટવા ગામે આવેલ વ્યાજબી ભાવની એટલે કે રાશનની દુકાનની અમારી જિલ્લાની ટીમ અને તાલુકાની ટીમ દ્વારા આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવેલ હતી। સદરુ તપાસણી દરમિયાન દુકાનદાર શ્રી અત્રે સ્થળ પર હાજર ન હતા। ટેલિફોનિક જાણ કરી અને હાજર રહેવા જણાવતા પરંતુ તેઓ લાંબા સમય સુધી હાજર ન રહેતા પંચો રૂબરૂ બોલાવી અને સદરુ દુકાનને સીલ મારવામાં આવેલી હતી। અમોને દુકાનદાર કેમ હાજર નથી રહેલા વધુ શંકા જતા આજરોજ અમો સવારે ટીમ સાથે હાજર થઈ અને દુકાનદારને પણ હાજર રાખી અને ઓનલાઈન જે જથ્થો છે, લાઈવ સ્ટોક છે તે અને જે દુકાનમાં હાજર જથ્થો છે તે પંચો રૂબરૂ અમોએ મેળવણું કરતા જે જથ્થાની અંદર બહુ મોટી વિસંગતતા જણાઈ આવેલ છે। જેમ કે ઘઉં છે 122 કટા, ચોખા છે 87 કટા, ખાંડ છે 9 કટા અને તેલ છે 161 પાઉચની ઘટ જણાયેલ છે। એટલે કે જથ્થો ઓછો જે છે, જથ્થો એ હાજર જથ્થો નથી, જે જથ્થો ગોડાઉનથી અહીંયા અત્રે ઇસ્યુ કરવામાં આવેલો હતો તે જથ્થો મળેલ નથી।
દુકાનદારશ્રીનો પરવાનેદારશ્રીનો જવાબ લેતા તેઓ જણાવેલ કે આ જથ્થો છે અમોએ બારોબાર બજારની અંદર વેચાણ કરી દીધેલ છે, જેથી દુકાનદારની આ ગંભીર બેદરકારી અને ક્ષતી દાખવેલ હોય તેઓનો પરવાનો છે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ એટલે કે મોકૂફ કરવામાં આવેલ છે, અને જે કાર્ડ ધારકો છે કાર્ડ ધારકોને તેઓનું જે હાલ જે હાજર જથ્થો છે એ હાજર જથ્થોમાં કોઈ એમને પ્રતિકૂળ અસર ન પડે, જાહેર વિતરણ વ્યવસ્થાને પ્રતિકૂળ અસર ન પડે તે માટે બાજુની નજીકની દુકાનને પરવાનાને આપી અને જાહેર વિતરણ વ્યવસ્થા ચાલુ કરવામાં આવે છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, પંચમહાલ.